फ्रेंड्स, तमारो स्वागत छे मारा किचन मा। आजे आपणे बनावीशुं ओछा तेलमां एकदम हेल्दी नवो नास्तो। तो मुठिया तमे बहु प्रकारना खाधा हशे, पण आवा मुठिया तमे क्यारेय नहीं खाधा होय के क्यारेय नहीं बनाव्या होय। एक पण लोट वापर्या वगर मात्र एक चमची तेलमां आ मुठिया आपणे बनावीशुं। तो चालो बनावीए। एना माटे एक बाउलमां पौणो कप पीळी मगनी दाळ लेशुं। दाळने सारी रीते धोई अने बे कलाक माटे पलाळी દઈશું। તમારે સવારે નાસ્તામાં બનાવવું હોય તો રાત્રે પલાળી દેવાના, બે કલાક અગાઉ તમારે એનો પ્લાન કરવાનો। અને હવે આપણે લીલા ધાણા, તો અત્યારે લીલા ધાણા ફૂલ મળે છે, સીઝનમાં છે, એટલે તમે એના જગ્યાએ પાલક પણ લઈ શકો છો। તો ધાણાને ધોઈ અને એકદમ નિતારી દેવાના, પાણી બિલકુલ રહેવા નથી દેવાનું। અને પછી આપણે એને બને એટલા ઝીણા કાપી લઈશું। તો આપણે મગની દાળ અને કોથમીરના મૂઠિયા બનાવી રહ્યા છીએ, એકદમ હેલ્ધી છે અને બહુ જ ટેસ્ટી છે। તો આ રીતે મેં ધાણાને કાપીને રેડી કરી લીધા છે। તમે એક કપથી થોડા ઉપર પણ ધાણા લઈ શકો છો। દાળને પલળતા હવે બે કલાક જેવું થઈ ગયું છે, તો તમે જોઈ શકો છો દાળ એકદમ સારી રીતે પલળી ગઈ છે। આપણે એમાંથી બિલકુલ પાણી નિતારી દઈશું અને પાણી નિતારી ચારણીમાં હું એને થોડી વાર માટે કાઢી લઈશ અને પછી આપણે એને આ રીતે મિક્સર જારમાં બધી જ દાળને ટ્રાન્સફર કરી દઈશું। પાણી બિલકુલ ન રહે એ ધ્યાન રાખવાનું। આપણે આમાંથી મૂઠિયા વાળવાના છે, જો પાણી વધારે હશે તો મૂઠિયા સારી રીતે નહીં વળે। અને હવે આપણે એમાં 2-3 લીલા મરચાં, તીખાશ તમારા ઘરમાં ખવાતી હોય એ રીતે, અને એક આદુનો ટુકડો લઈ મેં એના 2 ટુકડા કરી ઉમેરી દીધા છે। અને પાણી વગર એકદમ સારી રીતે આપણે એને પીસી લઈશું। તો જેવું દરદરું ઢોકળાનું હોય બેટર, એવું મેં પીસ્યું છે। તો આ રીતે એને એક બાઉલમાં કાઢી લઈશું અને હવે આપણે એમાં બીજી સામગ્રીઓ ઉમેરી દઈશું। તો એક કપ લીલા ધાણા ઝીણા કાપેલા જે આપણે સાઈડમાં રાખ્યા એ ઉમેરી દઈશું અને બહુ ઓછી સામગ્રીમાં આ મૂઠિયા બને છે। 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, તો લીલું મરચું તમે વાપર્યું હોય એ પ્રમાણે તમારે લાલ મરચું એડજસ્ટ કરી ઉમેરી દેવાનું। મીઠું આપણે સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું। તમારે જો અહીંયા થોડી હિંગ ઉમેરવી હોય તો ઉમેરી શકો છો, હિંગ હું માત્ર વઘારમાં ઉમેરવાની છું। એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો માત્ર લીલા ધાણા અને મગની દાળ જ આ રેસિપીમાં મેઇન છે, બીજું આપણે રેગ્યુલર જે ઘરમાં મસાલા હોય એ જ ઉમેરવાના છે। તો બહુ જ ઓછી સામગ્રીમાં આ મૂઠિયા બની જાય છે। એકદમ સારી રીતે આ રીતે મેં મિક્સ કરી દીધું છે, મીઠું અને મસાલા સારી રીતે બધા બેટરમાં આવી જાય એ રીતે મેં મિક્સ કરી દીધું। અને હવે આપણે જેમાં આપણે એને બાફવાના હોય એવી કાણાવાળું આપણે જે ભાત્યું જે કહીએ એ લેવાનું અને આપણે એને તેલથી ગ્રીસ કરી લઈશું અને હાથ પર થોડું તેલ લગાવી દઈશું અને એમાંથી આપણે નાના નાના મૂઠિયા વાળી લઈશું। તો આ રીતે પાતળા અને નાના મૂઠિયા વાળવાના, એટલે 10-12 મિનિટમાં એ બફાઈ જશે। તો આ રીતે હું બધા જ બેટરના આ રીતે મૂઠિયા વાળી દઈશ। આ રેસિપીથી તમે 3 લોકો માટે ચા સાથે આ મૂઠિયા બનાવી શકો છો અને જો તમે એકલા મૂઠિયા જ ખાવાના હોય તો માત્ર 2 લોકોને આ મૂઠિયા થશે। તો એ રીતે તમારે વધારે ઓછા બનાવવા હોય તો એ રીતે બનાવી શકો છો। તો આ રીતે મેં બધા જ મૂઠિયા વાળી દીધા છે અને મેં પાણી મૂઠિયાને બોઇલ કરવા માટે ગરમ કરવા આ રીતે ઢાંકીને એક મોટા વાસણમાં મૂકી દીધું હતું અને એમાં આ રીતે મારો આ ભાત્યું આવી જાય છે એ હું મૂકી દઈશ અને આપણે એને ઢાંકી, તો સાઈડમાંથી વરાળનો નીકળે એ રીતે ઢાંકી દેવાનું અને 12 મિનિટ માટે આપણે પાણી ઉકળી જાય એટલે મીડિયમ ફ્લેમ પર કરી અને મીડિયમ ફ્લેમ પર 12 મિનિટ માટે એને બાફીશું। તો 12 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો મૂઠિયા ફૂલી ગયા છે। આમાં કોઈ પણ બેકિંગ સોડા કે ઇનોની જરૂર નથી, એના વગર પણ પોચા અને જાળીદાર બનશે। આ રીતે નાઇફથી ચેક કરી લઈશું, બેટર હવે છે નહીં એટલે સારી રીતે થઈ ગયું છે। આપણે ગેસ બંધ કરી મૂઠિયાને બહાર આ રીતે કાઢી લઈશું અને હલકા એને 1-2 મિનિટ જેવા ઠંડા થવા દેવાના અને આ રીતે તાવીથાના મદદથી આ રીતે મૂઠિયાને આપણે ભાત્યામાંથી કાઢી લઈશું આ રીતે અને હવે આપણે એના ટુકડા કરી લઈશું। તો આ રીતે મૂઠિયાના એક સરખા નાના નાના બાઇટિંગ સાઇઝના ટુકડા કરી લેશું આ રીતે અને એકદમ પોચા અને જાળીદાર આ મૂઠિયા બન્યા છે। એકલા પણ તમે તેલ વગર ખાઈ શકો એવા ટેસ્ટી ચા સાથે અને આમાં આપણે નો ગળપણ કે કોઈ ખટાશ પણ નથી ઉમેરી। આપણે વઘાર કરશું ત્યારે થોડો ચાટ મસાલો અને લીંબુનો રસ નીચોવીશું, આપણે બાફતી વખતે કાંઈ આમાં એડ કરવાની તમને જરૂર નહીં પડે।
તો બધા જ મૂઠિયાના મેં આ રીતે ટુકડા કરી લીધા છે. હું તમને એક મૂઠિયું બતાવી દઈશ, તો તમે જોઈ શકો છો જાળીદાર અને એકદમ પોચા એવા બન્યા છે. તમે ફુદીનાની ચટણી સાથે પણ બહુ ટેસ્ટી એવા લાગે છે. હવે આપણે એનો વઘાર કરીશું. તો વઘાર માટે એક પેન ગરમ કરવા મૂકીશું. એમાં આપણે એક ટીસ્પૂન તેલ ઉમેરીશું. તો બહુ વધારે પડતું આપણે તેલ નહીં ઉમેરીએ. તમને જો થોડું તેલ જોવે તો 2-3 ટીસ્પૂન જેટલું તેલ તમે ઉમેરી શકો છો. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીશું. રાઈને ફૂટવા દેશું. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, અને રાઈ ફૂટી જાય એટલે આપણે 2 ટીસ્પૂન સફેદ તલ ઉમેરીશું. અને તરત જ આપણે થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું. તો મીઠા લીમડાના પાન હવે સારી રીતે સતરાઈ ગયા છે. આપણે કાપેલા મૂઠિયાના ટુકડા ઉમેરી દઈશું, અને સાથે આપણે 2-3 ટેબલસ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું. અને આપણે એકદમ સારી રીતે મીડિયમ ફ્લેમ પર મૂઠિયાને સાતળી લઈશું. તો થોડા ક્રિસ્પી કરી લઈશું એટલે ખાવામાં બહુ ટેસ્ટી લાગશે. તમે તેલ વગર પણ આ મૂઠિયા ખાઈ શકો એવા ટેસ્ટી લાગે છે. તો આ રીતે હું એને ચલાવતા રહી અને બધી સાઈડથી ક્રિસ્પી થાય એ રીતે હું એને લગભગ 1-2 મિનિટ જેવું એને સાતળી લઈશ. તો હવે સારી રીતે સતળાઈ ગયું છે, અને તમે જોઈ શકો છો મૂઠિયા એકદમ સારી રીતે વઘારથી કોટ થઈ ગયા છે. હવે આપણે લાસ્ટમાં એમાં લીંબુનો રસ અને ચાટ મસાલો, થોડો ચટપટો ટેસ્ટ લાગે એટલા માટે આપણે ઉમેરી દઈશું. તો 1/2 ટીસ્પૂન જેટલું લીંબુનો રસ, તો થોડા ટીપા જ આપણે લીંબુના રસના ઉમેરીશું, અને 1/4 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો મિક્સ કરી દઈશું સારી રીતે. અને આપણા મૂઠિયા તૈયાર થઈ ગયા છે. ગરમા ગરમ મૂઠિયાને તમે સર્વિંગ પ્લેટમાં સર્વ કરો, સાથે ફુદીના ધાણાની ચટણી, અને બાળકોને જો આપવાના હોય તો ટમેટો સોસ સાથે બાળકોને ગરમ ગરમ આ મૂઠિયા સર્વ કરો. બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. એકદમ હેલ્ધી છે, પ્રોટીનથી ભરપૂર. તો સવાર માટે તમે ઓછા તેલમાં આ મગની દાળ અને કોથમીરના મૂઠિયા એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. તો એકવાર આ મગની દાળ અને કોથમીરના મૂઠિયા બનાવી નવો નાસ્તો ટ્રાય કરજો, અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.